સુપ્રભાત, અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. જે ખેડૂત ભાઈ આ વર્ષે નવા બગીચા બનાવવા માંગતા હશે તો એ ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીન તપવા દીધી હશે. આ કામ એપ્રિલ મે માસમાં કરવું જોઈએ, તેમજ તેની ચારે બાજુએ વાડ કરવી જોઈએ. મે માસમાં બગીચાનો લેઆઉટ તૈયાર કરી લેવો જોઈએ. રેખાંકનની રીતમાં જોઈએ તો પહેલી વાત કરીએ વર્ગાકાર પદ્ધતિ. આ બાગ બનાવવાની સૌથી સરળ અને લોકપ્રિય પદ્ધતિ છે. એમાં બે હાર અને બે છોડ વચ્ચે સરખું અંતર રાખવામાં આવે છે. ષટકોણ પદ્ધતિ. આ પદ્ધતિમાં વૃક્ષ ષટકોણમાં બનતા બે ત્રિકોણના ત્રણેય ખૂણે વાવવામાં આવે છે. બે છોડ વચ્ચેનું અંતર સમાન રહે, તેમજ બે હાર વચ્ચેનું અંતર ઓછું હોય છે. આ રીતમાં વર્ગાકાર રીત કરતા પ્રતિ હેક્ટરે 15 વૃક્ષ વધારે વાવી શકાય છે. પંચમ પદ્ધતિ. ખેડૂત ભાઈઓ, જો આ બાગમાં કોઈ બીજા ફળઝાડને અસ્થાયી રીતે વાવણી કરવા માંગતા હો તો આ પદ્ધતિ એકદમ યોગ્ય છે. આ પદ્ધતિ અંતર્ગત વર્ગાકાર પદ્ધતિમાં વર્ગના કેન્દ્રમાં એક વૃક્ષ વાવવામાં આવે તો તેને પંચમ પદ્ધતિ કહેવાય છે. આપણે જે ફળપાકના બગીચાની વાવણી કરવી હોય તે ફળઝાડ માટે ભલામણ થયેલ બે હાર તથા બે છોડ વચ્ચેના અંતર મુજબ જમીનમાં નિશાન કરી લેવા જોઈએ. જેમ કે આમળા માટે 8x8 મીટરના અંતરે, લીંબુ માટે 6x6 મીટરના અંતરે, દાડમ માટે 5x5 મીટરના અંતરે, જામફળ માટે 8x8 મીટરના અંતરે અને આંબા માટે 8-10 મીટરના અંતરે રોપણી કરવામાં આવે છે. આ રીતે જગ્યાનું નિર્ધારણ કર્યા પછી આપણે ખેતરમાં 3 ફૂટ ઊંડા, 3 ફૂટ પહોળા અને 3 ફૂટ લંબાઈ ધરાવતા ખાડા ખોદવા જોઈએ. ખેડૂત મિત્રો, આપ ખાડા ખોદતી વખતે એ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે ખાડામાં ઉપરની 1.5 ફૂટની માટી તથા નીચેની 2 ફૂટની માટી અલગ રાખવી અને બગીચામાં ખોદેલા ખાડાને 1 મહિના સુધી ખુલ્લા રાખવા. ખાડા ખુલ્લા રાખવાથી તે સૂર્યપ્રકાશમાં તપી જાય છે, જેથી તેમાં રહેલા રોગકારકોનું નિયંત્રણ થાય છે. 1 મહિના પછી ઉપરની 1.5 ફૂટની માટી હોય તેમાં 25-30 કિલોગ્રામ સારું ગળત્યું છાણિયું ખાતર, 1 કિલોગ્રામ સિંગલ સુપરફોસ્ફેટ, 50-100 ગ્રામ એન્ડોસલ્ફાન 4% ડસ્ટ અથવા ક્વિનાલફોસ 1.5% ડસ્ટ પાવડર વેળવીને ખાડા પૂરી દેવા અને ખાડાના નીચેની ભાગની જે માટી છે તેને ખાડાના ઉપરના ભાગમાં પૂરવી જોઈએ. ત્યાર પછી જ્યારે ચોમાસું શરૂ થાય એટલે કે 15 જુલાઈથી 15 ઓગસ્ટની વચ્ચે રોપા રોપવાની તૈયારી કરવી જોઈએ. આપણે રજિસ્ટર સંસ્થાની નર્સરી કે સરકારી નર્સરીમાંથી સારી ગુણવત્તાવાળા રોપા ખરીદવા જોઈએ. રોપા લાવ્યા બાદ તેને 3-4 દિવસ સુધી ખેતરમાં વૃક્ષની છાયા નીચે રાખવા અને તેને નિયમિત પાણી આપવું. ત્યાર પછી જ્યારે વરસાદ થાય અથવા તો વરસાદી માહોલ થાય ત્યારે રોપાના પિંડની કોથળી હટાવી તેને ખાડાની વચ્ચે વાવણી કરવી જોઈએ. વાવણી સાંજના સમયે કરવી જોઈએ. રોપાની વાવણી કર્યા બાદ આપણે માટીને વ્યવસ્થિત રીતે દબાવી દેવી જોઈએ અને પિયત આપવું જોઈએ. સાથે એ વાતનું ધ્યાન રાખવું કે રોપા મોટા હોય તો તેને આધાર માટે બાજુમાં લાકડી ખોસીને ટેકો આપવો જોઈએ, તેથી નવા છોડને જ્યાં સુધી નવા મૂળનો વિકાસ ન થાય ત્યાં સુધી તે ખાડામાં સ્થિર રહી શકે. ખેડૂત ભાઈઓ, જો વરસાદ ન થાય તો શરૂઆતી અવસ્થામાં સમયસર પિયત આપતા રહેવું. રોપા રોપ્યા પછી ઉધઈના નિયંત્રણ માટે દર મહિને પિયત સાથે ક્લોરપાયરીફોસ દવા આપવી. આવું શરૂઆતમાં 4-5 મહિના સુધી કરવું. જો આપણી પાસે પૂરતી પિયતની સગવડ ન હોય તો ટપક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે, તેમજ નિયમિત રીતે પિયત જોડે ખાતર પણ આપી શકીએ, જેથી વૃક્ષોનો વિકાસ સારો થશે. તેથી ખેડૂત ભાઈઓ આવા બગીચામાંથી સારું ઉત્પાદન મેળવી સારી કમાણી કરી શકશે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. વિવિધ ફળપાકોમાં દાડમ એ એક અગત્યનો ખડતલ પાક છે. આ ફળપાકમાંથી ધાર્યા મુજબનું ઉત્પાદન અને ગુણવત્તા મેળવવા માટે બગીચામાં યોગ્ય પોષણ વ્યવસ્થા તેમજ પાણી વ્યવસ્થા અપનાવવી જોઈએ. જો આપણે ફળઝાડને વધુ પડતું પાણી અથવા ઓછું પાણી આપવામાં આવે તો ઉત્પાદન ઘટવા પામતું હોય છે. એ જ રીતે ફળઝાડના બગીચામાં સંકલિત પોષણ વ્યવસ્થા અપનાવવામાં ન આવે તો ફળઝાડના વૃદ્ધિ અને વિકાસ પર અસર થાય છે, જેના લીધે ઉત્પાદન અને ગુણવત્તા નોંધપાત્ર રીતે ઘટે છે અને તેમાં આવતા રોગો જીવાતોને સમયસર ઓળખીને નિયંત્રણ કરવું જોઈએ.
તો મિત્રો, દાડમના બગીચામાં કયા કયા ખેતકાર્યો કયા કયા સમયે કરવા તે ઉપર વધુ માહિતી લઈને આવે છે અન્નદાતાનો અંશ. જે ખેડૂત મિત્રે દાડમના બગીચા લગાવેલ હોય તેમને ફળ વિકાસની અવસ્થા આવેલી હશે અને આવતા 1 થી 2 માસમાં ફળો બજારમાં આવી જશે. એવા સમયે આપણે દાડમના ઝાડ માટે કઈ ખાસ કાળજીઓ રાખવાની હોય છે, જેમાં સર્વપ્રથમ જોઈએ તો પિયત વ્યવસ્થા. મિત્રો, ફૂલો આવવાની શરૂઆત હોય તો પિયત આપવું નહીં, પણ ફળ વિકાસની અવસ્થામાં હોય તો પાણીની ઉણપ ન થાય તેની કાળજી રાખવી. જો પાણીની સમસ્યા હોય, એટલે કે વધારે પાણી આપીએ અથવા તો ઓછું પાણી આપીએ, તો ફળ ખરણની સમસ્યા વધી જાય છે, તેમજ ફળ ફાટી પણ જાય છે. તેથી સમયસર અને માંગ મુજબ પિયત આપવું. જો આપણે વાડીમાં ડ્રીપ લગાડેલ હોય તો જરૂર મુજબ પાણી આપી શકાય છે. ઉપરાંત આપણા બગીચામાં નિંદામણ ન થાય તેની કાળજી રાખવી. એના માટે સમયસર હાથ નિંદામણ કરવું. નિંદામણ ન રહેવાથી રોગજીવાતનો પ્રશ્ન પણ હલ થઈ શકે છે. બગીચામાં દાડમને ઝાડને આપવાના થતા ખાતરો વિશે જોઈએ તો ગળત્યું છાણિયું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ 10 થી 15 કિલોગ્રામ માત્રા અને DAP 400 ગ્રામ માત્રા પ્રતિ ઝાડ રિંગ કરીને આપવું. ખેડૂત મિત્રો, જ્યારે ફળ વિકાસની અવસ્થામાં હોય ત્યારે ફળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ દેખાય છે. આ ઈયળ સારી ગુણવત્તાયુક્ત ફળોમાં કાણું પાડી તેનો બગાડ કરે છે અને ફળ ખરાબ થઈ જાય છે. આ ઈયળના નુકસાનથી બચવા માટે આપણે જ્યારે બગીચામાં નિંદામણ અને ગોળ કરીએ છીએ ત્યારે થડની આજુબાજુ માટી ચડાવવી, થડ પર બોર્ડો પેસ્ટ લગાડવું અથવા તો થડ ઉપર ગ્રીસ પણ લગાવી શકાય છે. શરૂઆતી અવસ્થામાં જો એવા કોરી ખાનારા ફળો દેખાય તો તેમને તોડીને ભેગા કરવા અને બગીચાની બહાર લઈ જઈ તેમનો નાશ કરવો. વધુ ઉપદ્રવ થવાની શક્યતા હોય ત્યાં દરેક ફળોને કાગળમાં લપેટી રબર બાંધવું. આજકાલ ખેડૂતો આવા ઉપાયો કરવા માંડ્યા છે જેથી વના ખર્ચે રક્ષણ મેળવી શકાય છે. ફળોનો વિકાસ શરૂ થાય ત્યારે લીંબોળીનું તેલ 5 મિલી પ્રતિ લિટર પાણી મુજબ દ્રાવણ બનાવી છંટકાવ કરીએ તો એવી જીવાતોથી રક્ષણ મેળવી શકાય છે. મિત્રો, દાડમના બગીચામાં ચૂસિયા જીવાતો પણ જોવા મળે છે, જેવી કે એફિડ, જેસિડ, માઇટ્સ એટલે કે કથીરી જેવી જીવાતો. એવી જીવાતોથી રક્ષણ માટે ઇમિડાક્લોપ્રિડ દવાનો છંટકાવ કરવો જોઈએ, જેથી આપણા બગીચામાં એવી જીવાતોનો ઉપદ્રવ કાબૂમાં લઈ શકાય અને ઝાડથી સારી ગુણવત્તાયુક્ત ફળો લઈ બજારમાં વેચાણ કરીએ તો તેથી સારા ભાવ મળી શકે અને આપણી આર્થિક સ્થિતિમાં વધારો કરી શકાય છે. ખેડૂત મિત્રો, પપૈયા એ એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન આપતો અગત્યનો ફળપાક છે. આ ફળપાકમાંથી ખેડૂતોને સારું વળતર મળતું હોવાથી ખેડૂતો પપૈયાના પાકનું મોટા પાયા પર વાવેતર કરતા થયા છે. પપૈયાની વધુ ઉત્પાદન આપતી અને ગુણવત્તામાં ચડિયાતી જાતોને કારણે અને આધુનિક ખેતી પદ્ધતિમાં વિકાસને કારણે આ પાકનો વિસ્તાર અને ઉત્પાદનમાં સારો એવો વધારો થયો છે. પરંતુ મિત્રો, જો આપણને આ પાકમાંથી સારું વળતર મેળવવું હોય તો આપણને આ પાકમાં કરવાની થતી પાછલી માવજતો સમયસર અને યોગ્ય પદ્ધતિથી કરવી જોઈએ. એમાં સૌ પ્રથમ વાત કરીએ નિંદણ નિયંત્રણ વિશે, તો પાક જ્યારે નાનો હોય ત્યારે ટ્રેક્ટર ચલાવી આંતરખેડ કરી શકાય છે. આ ઉપરાંત છોડની થડની આજુબાજુ ઉગી નીકળેલ નિંદણ દૂર કરવા માટે હાથ નિંદણ કરવું જોઈએ. તેમજ જો નિંદણનો ઉપદ્રવ વધારે હોય તો પેરાક્વાટ ડાયક્લોરાઇટ 40 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ. પાક મોટો થયા બાદ તેમાં આંતરખેડ શક્ય ન હોવાથી ગોળ કરવી જોઈએ, તેમજ પપૈયાના છોડના થડ પાસે માટી ચડાવવી જોઈએ. આ ઉપરાંત પપૈયાના પાકમાં પાળા ચડાવવા જોઈએ જેથી છોડને મજબૂત આધાર મળે, તેમજ પિયતનું પાણી થડના સંપર્કમાં આવી શકશે નહીં અને ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે. પપૈયાનો પાક પાણી પ્રત્યે સંવેદનશીલ હોવાથી થડને સીધું પાણી અડે નહીં તે રીતે પિયત આપવું જોઈએ. 2 પિયત વચ્ચેનો ગાળો જમીનની પ્રત અને ભૌગોલિક પરિસ્થિતિના આધારે નક્કી કરવો જોઈએ. પપૈયાના પાકમાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અપનાવવું જોઈએ, જેથી 30% પાણીની બચત સાથે આ પાકમાંથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. આવો મિત્રો, હવે વાત કરીએ ખાતર વિશે, તો પપૈયાના પાક માટે સૌથી ઉત્તમ છે છાણિયું ખાતર અને ઝાડ દીઠ 30 કિલોગ્રામ છાણિયું ખાતર મળી રહે તે પ્રમાણે પાયાના ખાતર તરીકે આપવું. આ ઉપરાંત રાસાયણિક ખાતરો વિશે વાત કરીએ તો પપૈયાના પાકને પ્રતિ વૃક્ષ 200 ગ્રામ નાઇટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ તથા 250 ગ્રામ પોટાશની જરૂરિયાત રહે છે,
જેનો પ્રથમ હપ્તો 50 ગ્રામ નાઇટ્રોજન, 50 ગ્રામ ફોસ્ફરસ તથા 62.50 ગ્રામ પોટાશ પાક જ્યારે 2 મહિનાનો થાય ત્યારે છોડને ફરતે રિંગ કરીને આપવું, તેમજ ત્યારબાદ બાકીના ખાતરો 3 સરખા હપ્તામાં પાકના 2, 4 અને 6 માસે આપવા જોઈએ. મિત્રો, આ ઉપરાંત જો આ અવસ્થાએ આવતા રોગ વિશે વાત કરીએ તો મિત્રો, આ સમયે પંચરંગિયાનો ઉપદ્રવ જોવા મળે છે. વિષાણુ દ્વારા થતો આ રોગ પપૈયાના પાકને ગંભીર અસર કરે છે. અસરવાળા પાન નાના થઈ જાય છે, કોકડાઈને વરી જાય છે, વૃદ્ધિ અટકી જતા છોડનું માથું બંધાઈ જાય છે, પાન ઉપર પીળા ધાબા તેમજ ડાગા પડી જાય છે. આ રોગ એક પ્રકારની સૂક્ષ્મ મસ્તીથી થતો હોવાથી પાકમાં શોષક પ્રકારની દવા જેવી કે ફોસ્ફામિડોન 15 મિલી દવા કે મોનોક્રોટોફાસ 10 મિલી દવા કે ડાયમિથોએટ 15 મિલી દવા, આમાંથી કોઈ પણ એક દવાનો 10 લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો, જેથી આ રોગ ફેલાવતી મસી પર નિયંત્રણ થઈ શકશે. આમ મિત્રો, પપૈયાના પાકમાં ફેરરોપણી કર્યા પછી કરવાના થતા આ બધા જ કાર્યો સમયસર અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી કરવા, જેથી આપણે આ પાકમાંથી સારું વળતર મેળવી શકીશું. અને હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. આજે આપણે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના મુખ્ય પાક નાળિયેરી વિશે આપણે વાત કરીશું. આપણા વિસ્તારમાં નવું વાવેતર થાય છે તો ખેડૂત ભાઈઓ તેમાં વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકે, જેમ કે વેરાયટી પસંદ કરવી. આપણા વિસ્તાર પ્રમાણે, અનુકૂળતા પ્રમાણે આપણે વેરાયટી પસંદ કરવી જોઈએ, જેમાં દરિયાપટ્ટીના વિસ્તારમાં હાલ દેશી TDDT એ જે સંકર જાતો છે તે ઉત્પાદનલક્ષી જાતો છે. ખાતરની વાત કરીએ તો શરૂઆતના જે 3 વર્ષ હોય છે એ ખાતર વ્યવસ્થાનું મહત્ત્વનું અંગ છે, કારણ કે નાળિયેરીનું ઉત્પાદન આપણે વાતાવરણ માવજત પ્રમાણે 3 થી 4 વર્ષે ચાલુ થાય છે. તો પ્રથમ વર્ષે આપણે ખાતર દેવું હોય, છાણિયું ખાતર છે તે 20 કિલો, એમોનિયમ સલ્ફેટ છે તે 330 ગ્રામ, મ્યુરેટ પોટાશ છે તે 330 ગ્રામ અને સિંગલ સુપર ફોસ્ફેટ છે તે 415 ગ્રામ આપવામાં આવે છે. તેવી જ રીતે બીજા વર્ષે 30 કિલો છાણિયું ખાતર, 660 ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ, 660 ગ્રામ એમોનિયમ સલ્ફેટ અને 830 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ આપવાની ભલામણ આવે છે. આપણે દેશી ખાતરનો જથ્થો વધારી શકીએ, જેમ કે પ્રથમ વર્ષે 20 કિલો આપેલું છે તો ત્રીજા વર્ષે આપણે 50 કિલો દેશી ખાતર, મ્યુરેટ ઓફ પોટાશ 2 કિલો, સિંગલ સુપર ફોસ્ફેટ 2 કિલો અને એમોનિયમ સલ્ફેટ 2.5 કિલોની ભલામણ કરવામાં આવે છે. આ ઉપરાંત લીંબોડીનો ખોળ છે, માછલીનું ખાતર છે, સેન્દ્રિય ખાતર છે, એ આપવાથી પણ ઉત્પાદન ક્ષમતા નાળિયેરીની વધે છે. આ જે મેં ખાતરોની ખાતર વ્યવસ્થાની વાત કરેલી છે, તે ખાતર આપવા કઈ રીતે તે ઘણું મહત્ત્વ ધરાવે છે. એમનેમ ખાતર ન નાખતા આપણે નાળિયેરીના થડમાં રિંગ બનાવી અને તેમાં વ્યવસ્થિત ગાળો કરી અને ખાતર જો માટીથી દાટવામાં આવે તો તેનું રિઝલ્ટ વધારે મળે છે અને ખાતર પૂરેપૂરી ક્ષમતામાં નાળિયેરી લઈ શકે છે, જેથી ઉત્પાદન ક્ષમતા નાળિયેરીની વધે છે. તો આપણે જૂન જુલાઈમાં અને બીજો હપ્તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપી શકીએ છીએ. નાળિયેરીમાં હવે બીજો જે મહત્ત્વનો મુદ્દો છે તે પિયત વ્યવસ્થા છે. હવે આપણે શરૂઆતના 3 વર્ષ જે નાળિયેરી વાવીએ છીએ, 3 વર્ષની થાય ત્યાં સુધી જે પિયત વ્યવસ્થા છે તે બહુ મહત્ત્વ ધરાવે છે. જેમ કે શિયાળામાં જ્યારે આપણે પિયત આપવું હોય ત્યારે 8 થી 12 દિવસે આપવું જોઈએ અને ઉનાળામાં પાણીની અછત હોય, પાણીની ખૂબ જરૂરિયાત હોય એટલે આપણે જે પિયતનો ગાળો છે તે 4 થી 6 દિવસનો રાખવો જોઈએ. જેમ જેમ નાળિયેરી મોટી થાય એટલે કે 3 વર્ષની થાય એટલે જે નાળિયેરીની આપણે રિંગ બનાવેલી હોય તે રિંગ ધીરે ધીરે મોટી કરવાની હોય છે, એટલે કે 4 વર્ષની નાળિયેરી હોય ત્યારે 2.5 મીટરની ત્રિજ્યાવાળી રિંગ બનાવવી જરૂરી છે, જેથી પાણીનો પૂરેપૂરો સંગ્રહ નાળિયેરી કરી શકે અને પાણી પૂરતા પ્રમાણમાં તેને મળી રહે. જ્યાં ઓછો વરસાદ પડે છે, પાણીની અછત છે, ત્યાં ડ્રીપ ઇરિગેશનનું ખૂબ જ મહત્ત્વ છે. હાલ ઘણા વિસ્તારમાં ડ્રીપ ઇરિગેશન ખાયેલ છે, જેને હિસાબે ઉત્પાદન અને ક્વોલિટીમાં ગુણવત્તા સારી સભર મળે છે. હવે એક સંશોધન થયા મુજબ ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પુખ્ત વયની જે નાળિયેરી છે તેના બગીચામાં માર્ચથી જૂન દરમિયાન 47 લિટર પાણી મળે, એટલે કે 1 ડ્રીપર 1 ખામણામાં 47 લિટર પાણી આપે તો ઉત્પાદન તેનું વધે છે. તેવી રીતે શિયાળામાં એટલે કે ઓક્ટોબરથી નવેમ્બરમાં 30 લિટર પાણીની જરૂરિયાત રહે છે. આ ડ્રીપ ઇરિગેશનથી નાળિયેરીમાં 47 થી 50% સુધીનો પાણીનો બચાવ થાય છે, ક્વોલિટીસભર ઉત્પાદન મળે છે. ક્વોલિટીસભર ઉત્પાદન મેળવવા માટે પાક સંરક્ષણના પગલાં લેવા પણ ખૂબ મહત્ત્વના છે.
હવે જ્યારે ઇરિયોફાઇટ માઇટ હોય ત્યારે મોનોકોટોફોસ 0.2% દ્રાવણ મૂળ શોષણથી આપવું, જેથી કરીને ઇરિયોફાઇટ માઇટ કંટ્રોલ થઈ શકે. એવી જ રીતે ઉંદરનો કંટ્રોલ કરવો હોય, તેમજ એલ્યુમિનિયમના પતરા કે જે 1 મીટર ઊંચાઈએ 2 થી 2.5 મીટરના જો નાળિયેરીમાં રાખવામાં આવે તો ઉંદર ઝાડ પર ચરી શકતા નથી, જેથી તેનો ઉપદ્રવ અને નુકસાન ઘટાડી શકાય છે. તો જીવાતો માટે જો આપણે મોનોકોટોફોસ કે કોઈ પણ દવાની ટ્રીટમેન્ટ આપેલી હોય તો 1 માસનો ગાળો જવા દેવો, એટલે કે 1 માસ પછી તમારે નાળિયેર ઉતારવા જોઈએ, જે ખૂબ જ મહત્ત્વનું છે. હવે ખેડૂત ભાઈઓ, આપણે જે નાળિયેરીના ઉત્પાદન અને વ્યવસ્થાના જે મુદ્દાઓની ચર્ચા કરી, તો વૈજ્ઞાનિક ઢબે નાળિયેરીના પાકની જો ખેતી કરવામાં આવે તો ઉત્પાદન ક્વોલિટીવાળું વધારે ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, News 18 ગુજરાતી, A/101, Commerce House 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.